बात करिए अमदावादनी। अमदावादमां बपोरना समय गरमीमां वधारो नोंधायो। 40 डिग्रीए तापमान पहोंचता लोकोने हालाकी। गरमीमां फरज बजावता ट्राफिक पुलिसकर्मी माटे छाश वितरण करवामां आव्युं। सेवाभावी संस्थाओए रिक्षा चालको साथे मळीने अभियान शुरू कर्युं। अमदावादना विविध ट्राफिक पुलिसना पॉइंट पर छाश वितरण करवामां आव्युं। अमदावाद रिक्षा चालक एकता युनियनना सभ्योए छाश वितरण कर्युं। एक महिना सुधी दररोज छाशनुं वितरण कराशे। तो जहां एक तरफ कमोसमी वरसाद पण वरसी रह्यो छे, बेवड़ी ऋतुनो अहेसास थई रह्यो छे, त्यां बीजी तरफ अमदावादमां बपोरना समय गरमीमां वधारो नोंधायो। 40 डिग्रीए तापमान पहोंचता ज लोको पण गरमीथी त्राहિમામ પોકાર્યો છે। આ ગરમીમાં ફરજ બજાવતા જે ટ્રાફિક પોલીસ કર્મી છે તેના માટે છાશ વિતરણ કરવામાં આવ્યું। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના છે। અમદાવાદમાં જે ટ્રાફિક પોલીસકર્મીઓ છે તેમના માટે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। સેવાભાવી સંસ્થાઓએ રિક્ષા ચાલકો સાથે મળીને અભિયાન શરૂ કર્યું છે। અમદાવાદના વિવિધ ટ્રાફિક પોલીસના પોઈન્ટ પર છાશનું વિતરણ કરવામાં આવ્યું। અત્યારે ધ ફોક્સ ફાઉન્ડેશન તરફથી છાશનું એસજી હાઈવે ઉપર ગોતાથી લઈ વાયમસી ક્લબ સુધી છાશનું વિતરણ થઈ રહ્યું છે અને અમે રિક્ષા ચલાવીએ છીએ એમાં થોડુંક ટાઈમ સમય કાઢીને આના પોલીસ વાળાના ટીઆરબી જવાનના અમે છાંચ આપીએ છીએ અને સેવાના મોકો અમને મળે। 100-150 જેવી છાંચનું પેકેટ જાય છે એટલે અમે દરેક જ્યાં જ્યાં પોલીસ ચોકી આવે છે ત્યાં ત્યાં ટ્રાફિક બૂથ ઉપર આપીએ છીએ, છાંચ વિતરણ કરીએ છીએ। ગોતાથી લઈ ભાગવત, ગોતા બ્રિજ અને થલતેજ, જીઆઈડસ અને ગુરુદ્વારા, પછી આપણે પકવાન, પછી ઇસ્કોન, પછી કર્ણાવતી, પછી પાલાદનગર ગાર્ડન, પછી વાયમસી ક્લબ એન્ડ થાય છે અમારું। પ્રમુખ અને ઓમકાર ગ્રુપ આ કેમ્પેનની અંદર ઓફિશિયલી જોડાયેલા છે અને અમે રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે અમારા દરેકે દરેક પ્રોજેક્ટને ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં રજીસ્ટર કરાવેલા છે કે જે પર્યાવરણનું ખૂબ જ ધ્યાન રાખે છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે ગરમી વધી રહી છે અને એના લીધે કેટલી બધી તકલીફ લોકોને પડી રહી છે એ વસ્તુ અમે પોતે પણ મહેસૂસ કરીએ છીએ। અમારા સાઇટ પર જે કામ કરતા મજૂરોને પણ અમે એ રીતે જોતા હોઈએ છીએ અને ત્યારે અમે લાસ્ટ એવું કર્યું હતું કે બધાને અમે ગ્લુકોઝના પાણીને બધું પીવડાવવાનું ચાલુ કર્યું અને ત્યારે જ આ કેમ્પેન અમારા ધ્યાનમાં આવ્યું અને એમાં અમે જોડાયા। જે પ્રમાણે ગરમી વધી રહી છે, જે પ્રમાણે પ્રદૂષણ વધી રહ્યું છે, એ બધું જ એક રીતે ઇન્ટરકનેક્ટેડ છે અને ગ્રીન બિલ્ડિંગનો મોટા મોટો ફીચર જ એ છે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને ઇકો ફ્રેન્ડલી વસ્તુ વાપરવા દ્વારા ગરમી ઘટે અને એન્વાયરમેન્ટ પર એક પોઝિટિવ અસર થાય અને એટલા માટે અમે આ કેમ્પેનમાં જોડાયેલા છીએ। હા, હું છું મૌલિક નાયક અને હું આ કેમ્પેનમાં જોડાયો છું। ટ્રાફિક પોલીસ કર્મીઓને એક મહિના સુધી સળંગ છાશીને હાશ ફીલ કરાવવા માટે એકચ્યુઅલી મને યાદ, મેં એકચ્યુઅલી બે ઘટનાઓ જોઈ હતી એના પછી મને આ વસ્તુ આખા જોડાવાનો વિચાર આવ્યો। તો હું સિગ્નલ ઉપર ઊભો હતો, ટ્રાફિક બહુ જામ હતો અને મીનવાઇલ 108 અમારી પાછળ હતી એટલે ટ્રાઈંગ કે અમે સિગ્નલ બોલીએ કોઈ પણ હિસાબ। અચાનક ટ્રાફિક પોલીસ આવ્યા અને એમને આખો રસ્તો ક્લિયર કરાવ્યો 108 અને એ જોઈને મને બહુ મજા પડી ગઈ। યસ, પબ્લિકમાં કદાચ એ અવેરનેસ નથી પણ એની એ અવેર કરાવવા માટે તેને એ ટ્રાફિક પોલીસ આવે। બીજો એક એક્સપિરિયન્સ એવો થયો હતો કે આટલી બધી ગરમીમાં 38 ડિગ્રી ગરમીમાં પણ એ લોકો જે શૂઝ પહેરે છે, યુનિફોર્મ પહેરે છે, સાહેબ એની અંદર આ તડકો સહન કરવો એટલે તમે ડિહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકને આમંત્રણ આપી દીધું। તો ગ્રીષ્માબેન અને ઝવેરભાઈ એમનો જે આ થોટ જે છે, છાશ છે કે હાશ છે, તો મને એમાં જોડાવવું ગમ્યું અને આપણી આપણા ભવિષ્ય બાળકો એમના મનમાં આ કોઝ, સોશિયલ કોઝની ભાવના છે એના માટે મારવા માંગુ છું। સો યસ, આ કેમ્પેન લઈને આવી રહ્યા છે, છાશ છે કે માસ છે ટ્રાફિક પોલીસ કરી। અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં તાપમાનનો પારો છે તે બપોરના સમયે 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે। એવામાં જે આ ફરજ બજાવી રહ્યા છે ટ્રાફિક પોલીસના જવાનો, તેમને રાહત મળે તે માટે જે એનજીઓ ઉડાન છે તે અંતર્ગત પોલીસ કર્મચારીઓ, ખાસ કરીને ટ્રાફિકના જવાનો કે જે આ ધગધગતા તાપમાં પણ છે તે ટ્રાફિક નિયમનનું કામગીરી કરી રહ્યા છે, તેમને છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એનજીઓ દ્વારા
રિક્ષા ચાલક એકતા યુનિયનને સાથે રાખી અને આ મુહિમ છે તે હાથ ધરવામાં આવી છે કે જે ટ્રાફિક જવાનો છે તે આ ધોમધખતા તાપમાં ટ્રાફિક નિયમન કરી રહ્યા છે તેમને રાહત મળે તે માટે છાસ વિતરણ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના તમામ એવા પોઈન્ટો કે જ્યાં ટ્રાફિકના જવાનો છે તે સેવા આપી રહ્યા છે ત્યાં જઈ અને રિક્ષા ચાલકો છે આ યુનિયનના જે સભ્યો છે તે છાસનું વિતરણ કરી રહ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે દર ઉનાળામાં છે તે અમદાવાદમાં ખાસ કરીને કાળઝાળ ગરમી પડતી હોય છે અને એવામાં ખાસ કરીને ટ્રાફિકના જવાનો કે જે ફરજ બજાવી રહ્યા છે તેમને રાહત મળે તે હેતુથી છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના તમામ એવા રૂટો છે કે જ્યાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તૈનાત છે ત્યાં રિક્ષા ચાલક એકતા યુનિયનના સભ્યો છે તે પહોંચી રહ્યા છે અને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક રૂટ ઉપર 150 થી 200 જેટલી છાસનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.